નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રીજી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી જેમાં અનુક્રમ નંબર પ્રમાણે તેરમો પાઠ આપણો આવશે હાઈસ્કૂલમાં જેના લેખક છે ગાંધીજી એમનો જન્મ બે દસ અઢારસો ઓગણસીતેર અને એમનું અવસાન ત્રીસ એક ઓગણીસો અડતાલીસ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દુઓ પર ગોરા અંગ્રેજોના રંગ દ્વેષના જુલમ સામે સોમાન અને હક માટે લડત ચલાવી હતી મિત્રો ગોરા અને કાળા આ જે પ્રશ્ન દક્ષિણ આફ્રિકાના રેલ્વે સ્ટેશન ઉપર બન્યો તો એની વાત કરવામાં આવે છે પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી એટલે કે જીવનમાં એ પોતે હંમેશા સત્ય બોયલા હતા અને ક્યારેય હિંસા કરી નહોતી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ મંગલ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે સાદગી સ્વાભાવિકતા સરળતા અને ભાષાનું તળપદુ બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો મિત્રો આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા જે સત્યના પ્રયોગો નામ છે એમાંથી લેવામાં આવ્યું છે અને ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો તથા આત્મખંડમાં આત્મકથા ખંડમાં સરળ ભાષામાં આલેખાયેલા છે ગાંધીજીનો બાળ વિવાહ અભ્યાસ પડતો અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે તો મિત્રો ગાંધીજીનો પોતાની આત્મકથા સત્યના પ્રયોગો જે આપણે અહીંયા મળવાનો છે એમાં ખાસ કરીને ત્રણ બાબતો ઉપર વાત કરવામાં આવી છે એક તો મિત્રો એ જમાનાની અંદર આપણા સમાજની અંદર રિવાજ હતો બાળ લગ્નનો તો ગાંધીજીના નાનપણથી જ વિવાહ થઈ ગયા હતા એટલે એને આગળનો અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ એક એની વાત અને ગાંધીજી પોતે શરમણ પ્રકૃતિના હતા એક એની વાત અને બીજ ત્રીજું પોતે સેવા સેવાપરાયણ એમનો સ્વભાવ હતો એટલે કે બીજાની સેવા કરવી એનો ખાસ સ્વભાવ હતો તો અહીંયા મુખ્ય આ ત્રણ બાબતો ઉપર આપણે ગાંધીજીના ગુણોનું દર્શન કરવાનું છે અને સાથે સાથે એને કેળવણી ઉપર પણ પોતાના વિચારો રજૂ કર્યા છે એટલે કે શિક્ષણ કેવું હોવું જોઈએ તાલીમ કેવું હોવી જોઈએ એના વિશેની પણ ચર્ચા એમને આપને આ પાઠની અંદર કરેલી છે તો ચાલો મિત્રો પાઠ બહુ લાંબો છે એટલે આપણે અહીંયા અડધેક સુધીનો પાઠ લઈશું બીજા પાઠ માટે આપણે બીજો વિડીયો બનાવશું તો શરૂઆત કરીએ આપણે પાઠની કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો ગાંધીજીના લગ્ન થયા ત્યારે એમનું ભણતર હાઈસ્કૂલમાં ચાલુ હતું એ હું આગળ લખી ગયો છું તે વેળા વેળા એટલે કે સમયે તે સમયે અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા જ્યેષ્ઠ બંધો ઉપલા ધોરણમાં હતા જેષ્ઠ બંધુ એટલે કે મિત્રો ગાંધીજીના મોટા ભાઈ એ ગાંધીજી ભણતા હતા એના કરતાં ઉપલા ધોરણમાં એટલે કે મોટા ધોરણમાં હતા એટલે કે આગળના ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા એટલે એમના બંને ભાઈના એકી સાથે લગ્ન લેવામાં આવ્યા હતા એમાંથી ગાંધીજી પોતે અને એમની સાથે જે એમના બીજા ભાઈને લગ્ન લેવામાં આવ્યા હતા એ એના કરતાં એક વર્ષ આગળ ભણતા હતા વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જોવાનો આવતું હશે વિદ્યાભ્યાસ ને વિવાહ બેવું એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય મિત્રો આ પેરે અંદર સ્પષ્ટ વાત કરી છે ગાંધીજીએ કે એમના મોટા ભાઈ છે એ એમના કરતાં આગળના ધોરણમાં હતા અને ગાંધીજી કરતાં જ એક વર્ષ મોટા એમના ભાઈ અને ગાંધીજી બંનેના જે સાથે લગ્ન કરાવ કરવામાં આવ્યા હતા એ બંને વચ્ચે એક જ ધોરણનો ફેર હતો એના હિસાબે એમના જે લગ્ન હતા એના હિસાબે એમનું ભણવાનો અભ્યાસ અટકી પડ્યો અમુક વર્ષ પૂરતો ગાંધીજીનું કહેવું એમ છે પણ એમના જે મોટા ભાઈ છે એ તો પછી વિવાહ થઈ ગયા એટલે ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે એમને ફરજિયાત પૈસા કમાવવું પડે એવું હતું એટલે પોતે ધંધા રોજગારમાં જ વળગી ગયા એ તો પાછા સ્કૂલમાં ભણવા બેઠા જ નહીં પણ ગાંધીજી ફરી પાછા વર્ષ બગાડી અને સ્કૂલમાં ભણવા માટે બેઠા મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો શું કહે છે કે હાઈસ્કૂલમાં સાવ ઢ વિદ્યાર્થી તરીકે મારી ગણતરી થતી નહીં શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સ્વાદ સાચવી હતી દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી મિત્રો એટલે ગાંધીજી ભણતા હતા ત્યારે એટલા બધા પણ એ ઠોઠડા નહોતા કે શિક્ષકો તરફથી એમના માતા પિતાને બાળકની પ્રગતિ કેવી છે એ બાબતે જે પત્ર આપવામાં આવતું તો એમાં ગાંધીજીનો ખરાબ અભ્યાસ છે એવું ક્યારેય લખેલું આવ્યું નથી બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા અને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી મિત્રો હવે એ વખતે સ્કૂલની અંદર સરકાર તરફથી ને અત્યારે પણ જે આપણે પરીક્ષાઓ લેવાય છે શિષ્યવૃત્તિની જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરે તો એમને સરકાર તરફથી ભણવા માટેની શિષ્યવૃત્તિ એટલે કે અમુક રોકડ રકમ એમને આપવામાં આવતી હોય છે જેથી કરીને એને અભ્યાસ કરવામાં સરળતા રહે ફી ભરવામાં સરળતા રહે તો ગાંધીજી એટલા બધા પણ ઠોઠ નહોતા મિત્રો એ વખતે પણ એમને શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી હતી અને બે ધોરણની અંદર એક વખત મહિને ચાર રૂપિયા અને બીજી વખત મહિને દસ રૂપિયા એવી રીતના શિષ્યવૃત્તિ પણ એમને પ્રાપ્ત થઈ હતી હવે આગળ કહે છે કે આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો ગાંધીજી સ્પષ્ટ લખે છે અહીંયા કે આ શિષ્યવૃત્તિની પરીક્ષા હું પાસ થયો એમાં હું હોશિયાર હતો એટલે પાસ થયો એવું નથી પણ દૈવે એટલે કે નસીબથી જ મને આ શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ થયો અને મને શિષ્યવૃત્તિ મળી એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં વૃત્તિઓ એટલે કે શિષ્યવૃત્તિઓ એ વિદ્યાર્થી આ બા જે આ શિષ્યવૃત્તિ જે ગાંધીજીને મળી હતી એ બધા જ વિદ્યાર્થીઓ માટે નહોતી પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી મિત્રો એમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સોરઠ વિસ્તારના જે વિદ્યાર્થીઓ હોય એમાં જેને પહેલો નંબર મળે એને આ શિષ્યવૃત્તિઓ મળતી હતી પણ ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ માટે નહોતી ચાલીસ પચાસ વિદ્યાર્થીઓનો વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે શું કહે છે કે એ વખતે ચાલીસ વિદ્યાર્થી એક ક્લાસની અંદર હોય તો એમાંય સોરઠ વિસ્તારના વિદ્યાર્થીઓ કેટલા હોય કે વધીને બે પાંચ કે સાત ટૂંકમાં ગણીને તો એમાં કાંઈ પેલો નંબર લઈ આવો એ કાંઈ અઘરી વાત નહોતી એટલે ગાંધીજીનું કહેવું એમ છે કે મને આ શિષ્યવૃત્તિ મળી એનું મુખ્ય કારણ આ હતું કે ક્લાસની અંદર સોરઠના વિદ્યાર્થીઓ ઓછા હતા અને જેટલા હતા એમાંથી મારો પહેલો નંબર આવ્યો એટલે મને આ શિષ્યવૃત્તિ મળી મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી શું કહે છે ગાંધીજી કે મને હોશિયાર વિશે કાંઈ અભિમાન ગર્વ નહોતો કે હું હોશિયાર છું એમ અને મને કાંઈ શિષ્યવૃત્તિ મળતી કે કાંઈ ઈનામો મળતા તો એ ગાંધીજીને આશ્ચર્ય થતું કે મને કેમ મળ્યું મારા કરતાં ઘણા ક્લાસની અંદર વિદ્યાર્થી હોશિયાર છે પણ મને મારા વર્તન વિશે બહુ ચીવટ હતું એટલે કે મારો વ્યવહાર વર્ગની અંદર જે હોવો જોઈએ એના પરથી હું ઘણી કાળજી રાખતો મારા વર્તનમાં ક્યારેય ખોટ ન આવે અને કોઈ મને ખીજાઈ ન જાય એ હું બહુ જ ધ્યાન રાખતો વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે શું કહે છે ગાંધીજી કે મારા વર્તન વ્યવહારની અંદર જો કંઈ ખોટ આવે અથવા તો શિક્ષકને મને કંઈ ઠપકો આપવો પડે એવું કંઈ મારા જે થઈ જાય તો મને ઘણું જ અસહ્ય થઈ પડતું એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુખ હતું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે મિત્રો ગાંધીજી અહીંયા વાત કરે છે કે એક વખત એમને માર ખાવો પડ્યો હતો ત્યારે પહેલાં અથવા તો બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે આ પ્રસંગ બન્યો હતો પણ ગાંધીજી એમ કહે છે કે મને માર ખાવો પડ્યો એનું જે દુઃખ હતું એના કરતાં તો મને સજા થઈ એટલે કે મારો વાક આવ્યો હું અપરાધી થઈ ગણાણો એ મને ઘણું જ મહાદુઃખ જેવું લાગેલું હતું તો એ પ્રસંગની પણ અહીંયા વાત કરે છે તો આપણે જોઈ લઈએ એ પ્રસંગ કે કેવો બન્યો હતો બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા એટલે કે સ્કૂલના પ્રિન્સિપાલ હતા તે તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવતા પદ્ધતિ પદ્ધતિસર કામ કરતા અને લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા મને તેનો અણગમો હતો ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી શું કહે છે મિત્રો કે સાતમા ધોરણમાં પોતે ભણતા હતા ત્યારે એમના આચાર્યશ્રીએ દર વિદ્યાર્થીઓને ફરજિયાત રોજ કસરત કરવાની અને ક્રિકેટ રમવાનું ફરજિયાત એમને કર્યું હતું એટલે કે થાય શું વિદ્યાર્થી મિત્રો કે સવારેથી બપોર સુધી સ્કૂલ હોય બાળક વિદ્યાર્થી સ્કૂલે ભણીને ઘરે જાય અને બપોર પછી ફરી પાછું એમને સ્કૂલે આવવાનું ને ત્યારે એમને ત્યાં કસરત અને ક્રિકેટ રમવાના હતા અને રોજ ત્યાં સ્કૂલે પાછી સાંજે હાજરી પણ પૂરા થઈ જો એમાં કોઈ હાજર ન હોય તો બીજે દિવસે સ્કૂલમાં આચાર્ય સાહેબ એમનો વારો લઈ લેતા એટલે અહીંયા ગાંધીજી કહી છે કે મને શરમળ પ્રકૃતિ હતી મારી એટલે કે મને આવું રમવું અને કસરત કરવી ને એવું કાંઈ ગમતું નહોતું પણ હવે આ મોટો થયો પછી મને ખ્યાલ આવે છે કે એ મારી ભૂલ હતી જ્યારે હું નાનો હતો મારે જ્યારે આવી ક્રિકેટોને રમતો જુદી જુદી રમવાની હતી કસરતો કરવાની હતી ત્યારે મારી શરમળ પ્રકૃતિને કારણે હું એ રમતો રમી શક્યો નહીં કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો શું કહે છે મિત્રો ગાંધીજી ગાંધીજી જ્યારે ભણતા હાઈસ્કૂલમાં ત્યારે એવું વિચાર કરતા હતા કે ભાઈ કસરતને રમતગમતને અને શિક્ષણને શું એ બેય વસ્તુ અલગ છે એમ એ બેને ક્યારેય સંબંધ હોય નહીં એટલે કે કસરત ભણવાની સાથે કસરતને રમતગમતની કાંઈ જરૂર નથી એવું એ પોતે માનતા હતા પાછળથી સમજીએ કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ મિત્રો ગાંધી જેમ કહે છે કે પછી પાછળથી જ્યારે મોટા થયા અને સમજણ આવી ત્યારે એમને એ વાત સ્વીકારી કે ના ખરેખર રમવાની સાથે સાથે ભણવાની સાથે સાથે રમતગમત પણ હોવું જોઈએ અને કસરત પણ હોવી જોઈએ કે જેથી કરીને શરીર અને મન બંને સ્વસ્થ રહીએ તો આપણો અભ્યાસ સારો થાય એટલે આવી વિચારસરણી એમને પછી પાછળથી જ્યારે મોટા થયા ત્યારે એમને સમજણમાં આવી પણ ભણતા હતા ત્યારે એ આવું સમજતા નહોતા પછી શું કહે છે આગળ કે છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ મિત્રો જે આ સાંજનો આચાર્યશ્રીએ તાસ ગોઠવેલો હતો રમવાનો એમાં ગાંધીજી નહોતા જતા કસરત કરવા કે ક્રિકેટ રમવા કે ફૂટબોલ રમવા એટલે એ કસરત નહોતી થતી એનાથી જે કંઈ શરીરને નુકસાન થવું જોઈએ ગાંધીજી એમ કહે છે કે એ નુકસાન મારે મને નહોતું થયું એનું કારણ જણાવતા એ કહે છે કે શા માટે નહોતું થયું કારણ કે એમને એમનો એક શું કહેવાય કે ઓપ્શન કસરત કરવાની બદલે બીજો જે કંઈ શરીરને કસરત મળી હતી એ ઓપ્શન એમને મળી ગયો હતો એટલે એ એવું કહે છે તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી એટલે ગાંધીજીએ ભણતી વખતે પુસ્તકોની અંદર આવી વાત વાંચેલી કે ખુલ્લી હવામાં સાંજે અથવા તો સવારે આપણે વોકિંગ કરવા ફરવા જવું જોઈએ તો આ જે બાબત છે તે ગાંધીજીને ગમી કહેતી એટલે કે એને એ પસંદ પડી ગયું હતું કે સવારે અથવા તો સાંજે ખુલ્લી હવામાં વોકિંગ કરવા જવું જોઈએ ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી એટલે ગાંધીજીએ હાઈસ્કૂલમાં પહોંચ્યા એટલે તરત જ એમને સવારે અથવા તો સાંજે ગમે એક ટાઈમે જ્યારે એમને સમય મળતો ત્યારે પોતે શું કહેવાય વોકિંગ માટે નીકળી પડતા એટલે હાઈસ્કૂલમાં જઈને જ ગાંધીજીને આ ટેવ એ પડી ગઈ હતી તે છેવટ લગી રહી ગાંધીજી શું કહે છે કે આજે મને એટલે કે સવારે અથવા તો સાંજે વોકિંગ કરવા જવું ફરવા જવું ખુલ્લી હવાની અંદર આજ એની ટેવ હાઈસ્કૂલમાંથી પડી હતી એ ગાંધીજી એમ કહે છે કે એ ટેવ છેવટ લગી રહી એટલે કે ગાંધીજી જ્યાં સુધી પોતે હલનચલન કરી શકતા હતા હરીફરી શકતા હતા ત્યાં સુધી એમને જીવનમાં એ ટેવ રાખેલી હતી ફરવું એ પણ વ્યાયામ તો છે જ ગાંધીજીનો વિચાર એવો છે કે આપણે સવારે અથવા તો સાંજે વોકિંગ કરવા જઈએ તો એ પણ એક પ્રકારનો વ્યાયામ છે પણ મિત્રો એ વ્યાયામમાં અને કસરત કરવામાં ઘણો બધો જ ફેર છે હા એક વ્યાયામ કહી શકાય કે જેથી કરીને થોડુંક આપણને આળસ દૂર થાય અને સ્ફૂર્તિ આવે પણ જે કસરતો કરવામાં આવે છે એ તો ઘણું જ શરીરને ફાયદાકારક હોય છે અને એમાં સ્ફૂર્તિ પણ ઘણી આવતી હોય છે એટલે ગાંધીજી ત્યારે આ જે ક્રિકેટ રમવાનો અથવા તો કસરત કરવાનો ઓપ્શન હતો એની બદલે એને જે આ પોતે વોકિંગ કરવા જતા હતા એનામાં જ એને એનો સંતોષ માની લીધો એટલે એમ કહે છે કે મને કસરત કરવા અથવા તો ક્રિકેટ રમવા ન ગયો તો એના બદલામાં મને આ એક વોકિંગ કરી અને શરીરને શુદ્ધ રાખવાનો શરીરને સ્વાસ્થ્ય સારું રાખવાનું એક બીજો વિચાર મને મળી ગયો હતો તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું ગાંધીજી એમ કહે છે કે આ સવાર સાંજ રોજ એ વોકિંગ કરવા જતા કે જેથી કરીને એમનું શરીર છે એ થોડુંક વ્યવસ્થિત કસાઈ ગયેલું એટલે કે સ્વસ્થ બની ગયું હતું તો મિત્રો આવી રીતના આપણે જોયું કે ગાંધીજીની અહીંયા જે પ્રસંગની વાત કરવામાં આવી એક તો એમના હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે જ જેમના લગ્ન થઈ ગયા હતા અને લગ્નને હિસાબે ગાંધીજીનું એક વર્ષ ભણવાનું છૂટી ગયું એમના કરતાં એક વર્ષ મોટાભાઈ જેમના એમની સાથે જ લગ્ન થયા હતા એ તો ફરી પાછા જમવા રમવા નિશાનની અંદર ભણવા બેસી જ શક્યા નહીં કે એ ગાંધીજીની સાથે રમવા પણ આવી શક્યા નહીં પણ ગાંધીજીનું એક વર્ષ બેગડ્યું પછી ફરી પાછો એમનો અભ્યાસ તો શરૂ થયો પણ અભ્યાસની અંદર પોતાની જે શરમાળ પ્રકૃતિ હતી એને હિસાબે એ એમના વર્ગના વિદ્યાર્થીઓ સાથે મિત્રો સાથે એ સાંજના સમયે કસરત કરવા તો ક્રિકેટ રમવા જતા નહોતા જે એને પાછળથી ભૂલ કબૂલ કરે છે કે એ મારી ખોટી સમજણ હતી જ્યારે ભણતો હતો ત્યારે શરમાળ હતો એટલે હું રમવા નહોતો જોતો પણ ખરેખર જવું જોઈએ અને એની પાછળનું કારણ પણ ગાંધીજીએ આપણને પોતે જ દર્શાવ્યું છે કે અભ્યાસની સાથે સાથે રમતગમત પણ હોવું જોઈએ આનો બેક સંબંધ અનિવાર્ય છે અને અતૂટ છે કારણ કે જો શરીર અને મન બંને સારા હશે તો અભ્યાસ પણ સારો બનશે એવું પાછળથી ગાંધીજીને સમજાણું હતું છતાં પણ એમને અહીંયા પોતાની સત્ય વાત છે જે સાચી વાત છે જે કબૂલ કરી છે એટલે એનું પણ આપને કારણ આપ્યું કે એ વખતે હું આવું વિચારતો હતો પણ એ વિચાર મારો ખોટો હતો ખરેખર અભ્યાસની સાથે સાથે રમતગમત હોવું જોઈએ વ્યાયામ હોવો જોઈએ કસરત હોવો જોઈએ જે એને પાછળથી થોડોક પછતાવો થયો હતો પણ એ વખતે એની શરમાળ પ્રકૃતિને કારણે પોતે એ કરી શક્યા નહોતા પછીની વાત કરે છે કે આ કસરત જે કરવાની હતી એમાં મારી જે શરમળ પ્રકૃતિ હતી તો એનાથી મારા શરીરને જે નુકસાન થવાનું હતું મનને જે નુકસાન થવાનું હતું એનું એક ઓપ્શન એનો એક બીજો પ્રવૃત્તિ મેં શોધી લીધી લીધી હતી ભલે કદાચ એ કસરત જેટલું એમને એમ એને ફાયદો નહોતો થતો રમતગમતમાં રમીએ એટલું એમને પ્રેક્ટિસ નહોતી થતી પણ એનું એક ઓપ્શન કે પોતે સવારે અથવા તો સાંજે ખુલ્લી હવામાં સાંજે વોકિંગ કરવા જતા એટલે એમને એ પ્રમાણે એમના શરીરનું એ કસરત થતી રહેતી એટલે એ પ્રમાણે એમનું શરીર છે કસાયેલું રહેતો તો મિત્રો અહીંયા આપણે જોયું કે ગાંધીજીના બે પ્રવૃત્તિની બે સ્વભાવની વાત આપણે અહીંયા જોઈએ એક તો એમનો લગ્ન થઈ ગયા હતા બાળપણમાં એનો અને એક પોતાની સરમાર પ્રકૃતિ કે જેની હિસાબે પોતે આચાર્ય સાહેબે સાંજના સમયે ક્રિકેટ અને કસરતનો પિરિયડ ફરજિયાત કર્યો તો છતાં પણ એ પોતે એમાં રમવા જતા નહોતા અને એની બદલે સવારે અથવા તો સાંજે પોતે વોકિંગ કરી આવતા તો અહીંયા આપણે આ બે સ્વભાવની વાત કરી બીજું પછી આપણી જે ત્રીજો એમનો સ્વભાવ હતો સેવાપરાયણ હતા મિત્રો તો એની વાત પણ આપણે આગળના પેરેગ્રાફમાં કરશું ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર